નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડિયાપાડાની વિધાનસભાની બંને બેઠકો હારી જતા ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે, ત્યારે નર્મદાના હોદ્દેદાર અને કાર્યકરોની સમીક્ષાની બેઠકમાં હારનું કારણ અને તારણ શોધવાની કવાયત શરૂ કરી દીધી છે. ભાજપની સમીક્ષા બેઠકને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પાર્ટી જ મહાન એ વ્યક્તિ નહીં જણાવી શકે, હું 5 ટર્મથી સાંસદ છું, તે પણ પાર્ટીને કારણે જ, તો પાર્ટી સાથે હું ગદ્દારી કેમ કરી શકું. બીજેપી કોંગ્રેસ અને બીજેપીના ગઠબંધનથી હાર્યો છે અને વાસ્તવિકતા સ્વીકાર્યા બાદ સાંસદની જીભ લપસી હતી. તેમણે બીજેપી તેમજ કોંગ્રેસના વિજેતા ઉમેદવારને મહેશ વસાવા અને પીડી વસાવાનું નામ લઈને રોકડું પરખાવી દેતા જણાવ્યું હતું કે જિલ્લા સંકલન અને આયોજનની બેઠકમાં મહેશને હું બોલવા નહીં દઉં અને પીડીની પીપુડી નહીં વગવા દઉં. આ વિધાન કેટલું સાચું પડશે એ તો બેઠક શરૂ થયા પછી ખબર પડશે. અને બંને બેઠકો ગુમાવી ચૂકેલા ભાજપ નર્મદાનો વિકાસ કેવી રીતે કરશે તે હવે લાખો રૂપિયાના સવાલ બની ગયો છે. વિધાનસભામાં નાંદોદ બેઠક પરથી રાજ્યના મંત્રી શબ્દસરણ તડવીના હાર બાદ સમીક્ષા બેઠકમાં ભરૂચ સાંસદ ખીજાયા હારનું ઠીકરું પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું હોવાનો બાપડો વ્યક્ત કર્યો હતો. ગત મહિને યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં નર્મદા શહેરના જિલ્લામાં 2 બેઠકો પરથી પક્ષના કદાવર નેતા નાંદોદ બેઠક પરથી રાજ્યના મંત્રી શબ્દસરણ તડવી તેમજ ડેડિયાપાડાથી પ્રદેશ ભાજપના આદિવાસી મોરચાના અધ્યક્ષ મોતીલાલ વસાવાની હાર બાદ કાર્યકરો ગુસ્સો બહાર આવ્યો છે અને પક્ષના જ કેટલાક લોકોએ પક્ષ વિરુદ્ધ કામ કર્યા અંગેના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ નાંદોદ બેઠકની સમીક્ષા બેઠક પર ગરુડેશ્વર ખાતે યોજાઈ હતી, જેમાં ભરૂચ સાંસદ પક્ષ વિરુદ્ધ કામ કરનાર કાર્યકરો પર ભારે ખીજા હતા અને જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના સદસ્ય હોવાના ઉડે જે લોકોએ પક્ષ માટે કામ કર્યું હોય તેવાને બોર્ડ નિગમમાં સ્થાન આપવું જોઈએ. ટ્રાઇબલ વિસ્તારની 27 માંથી 9 બેઠકો પર વિજય થયો છે, જે પાછળ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગઠબંધનને હાર્યા છે તેવું શિસ્તનું પાલન કરાવે છે. ભલે મને પાર્લામેન્ટમાં ટિકિટ આપે કે ન આપે, પાર્ટીનો ગ્રાફ કેમ નીચો ગયો છે, ભાજપના કાર્યકર પાર્ટી વિરુદ્ધમાં કામ કેમ કરતો હતો તે શોધો. મનભેદ હોય તો જરૂર પડે તો ભેગા થવું પડે છે, જે પડતો પ્રશ્ન હોય તેમ સરકારમાં રજૂઆત હવે આપણા જ લોકો હેરાન કરે છે અને મારવા આવે છે. યોગ્ય રિપોર્ટિંગ પક્ષમાં થવું જોઈએ તેમજ જિલ્લા સંકલન આયોજનમાં હું કોંગ્રેસ કે બીટીપીના મહેશને હું બોલાવા નહીં દઉં અને આ પણ પીડીની પીપુડી નહીં વાગવા દઉં એમ જ વિરુદ્ધમાં કામ કરનાર અંગેની પાર્ટીને બધું ખ્યાલ છે તે સત્ય બહાર આવી જશે. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.